બેસવાનું
મેળામાં ખરીદી કરવાની નથી. ચલો શું આવશે? મેળામાં ખરીદી કરવાની નથી. હા કે ના? ઓકે, ના. મેળામાં તો ખરીદી કરવાની હોય ને, આમાં તો નથી એમ કીધું છે, એટલે આપણે ના લખશું. ત્યાર પછીનું છે વિચારો જોઈએ.
કે ભવનાથનો મેળો એક રીતના આ આનંદ મેળો હતો. તો બધા મેળાની વાતો કરતા હતા. કેમાં? તો કે વાત્રક નગરમાં. હવે વાત્રક નગર આશીષ સોસાયટીમાં આવેલું હતું. જે વાત્રક નગર છે એ ક્યાં આવેલું હતું? તો કે આશીષ સોસાયટી જે આવેલી છે તેની અંદર વાત્રક નગર આવેલું છે. હવે તેમાં તેના બંગલા નંબર 3 માં યજ્ઞો નામનો એક છોકરો રહેતો હતો. આપણા બધાના નામ છે એમાં છોકરાનું નામ યજ્ઞ હતું. હવે વાત્રક નગરમાં આશીષ સોસાયટી બંગલા નંબર 3 માં યજ્ઞ રહે. તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો. યજ્ઞના દાદાનું નામ શું હતું? તો કે ત્રિકમદાસ. હવે આનંદ અને યજ્ઞ અને ત્રિકમદાસ બંને આનંદ મેળામાં જાય છે. તે બહુ ખુશ હતો. શું કારણે? તો કે એમના દાદા એને આનંદ મેળામાં લઈ જતા હતા એટલામાં. હવે યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. યજ્ઞ અને દાદા બંને જાય છે આનંદ મેળામાં. આનંદ મેળામાં પહોંચ્યા એટલે યજ્ઞને, એટલે કે તમારા જેવડા છોકરાને શાનો શોખ હોય તો કે રમકડા. હવે યજ્ઞ તો સીધો રમકડાની દુકાને જઈને ઊભો રહ્યો. તેમણે કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો. જો યજ્ઞ એમના દાદાને કહે છે. એમના દાદા કોણ? તો કે ત્રિકમદાસ. યજ્ઞ ત્રિકમદાસ એટલે કે એના દાદાને કહે છે કે દાદા મને આ રમકડું લઈ આપો ને. તમે પણ મેળામાં જાઓ એટલે તમે પણ તમારા મમ્મીને કહો છો ને. મમ્મીને કહો, પપ્પાને કહો, દાદા દાદી હોય હોય, કાકા કાકી હોય હોય ને, મામા મામી હોય તમારી સાથે, તો તમે એમને કહેતા હોય, ચલો મને આ રમકડું લઈ આપો ને. પપ્પા મને આ રમકડું લઈ આપો ને. એટલે તમે પણ આવી જીદ કરતા હોય છે. પણ જીદ કરાય નહીં. તમને મમ્મી કે પપ્પાને તમારે એક વખત કહેવાનું, તમને લઈ આપે તો જ લેવાનું, પછી બીજી વખત આપે નહીં બોલવાનું. હવે દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી. જો એમના દાદા ખીચાય છે. કેમ? જો આપણે કહેતા હોય આપણા મમ્મી કાંઈ રમકડા લેવા નથી. હા દાદા, હલો મેં હલો મેં એવી રીતના આપણા મમ્મી આપણે તમને કહેતા હોય છે. એટલે આ યજ્ઞના દાદા પણ યજ્ઞને કહે છે કોઈ રમકડું લેવાનું નથી. તેઓ ત્યાંથી આગળ ગયા. યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો. હવે થોડા થોડા ચાલ્યા યજ્ઞ અને દાદા. હવે થોડાક ચાલ્યા તો એક સરસ મજાની આઈસ્ક્રીમની દુકાન આવી. તો યજ્ઞ તો આઈસ્ક્રીમની દુકાન આગળ આવીને ઊભો રહી ગયો. તેને આઈસ્ક્રીમ ખાવાની જીદ ગઈ. કારણ કે નાના છોકરાને રમકડા આઈસ્ક્રીમ આવું બધું ખૂબ ગમતું હોય છે. એટલે યજ્ઞને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જીદ ગઈ. દાદાએ તેને સમજાવતા કહ્યું. જો દાદા પછી તેમને સમજાવે છે અને કહે છે, બેટા પહેલાં મેળો જોઈ લે, પછી તારે જે જોઈએ તે લઈ દે. કે દીકરા પહેલાં આપણે છે ને બધા મેળો ફરી લઈએ અને પછી તારે જે ખાવું હશે, જે લેવું હશે એ હું તને પછી લઈ દઈશ. હવે દાદાએ રમકડું ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો. યજ્ઞ તો રિસાઈ ગયો. તમે પણ આવું કરતા હશો કરો ને. ગમે ત્યાં આપણે ફરવા ગયા હોય કે મેળામાં ગયા હોય તો તમે પણ ઘણી વખત યજ્ઞની જેમ જીદ કરતા હોય છે. મમ્મી ન લઈ દઈએ કે પપ્પા ન લઈ દઈએ એટલે આપણે શું કરીએ? રિસાઈ જાય. મમ્મી સાથે પપ્પા સાથે આપણે બોલતા પણ નથી. ઘણી વખત આવું પણ ઘણા ઘણા કરતા હશે. એટલે યજ્ઞ પણ રિસાઈ ગયો. કેટલામાં તેને મોટું ચકડોળ જોઈને કહ્યું, દાદા મારે પેલા મોટા ચકડોળમાં બેસવું છે. જો શું કહે છે કે થોડાક આગળ ચાલ્યા દાદા. યજ્ઞ રિસાઈ ગયો હતો પણ એટલામાં એણે એક મોટું ચકડોળ જોયું. એટલે એના દાદાને કહે છે બૂમ પડી કે દાદા મારે પેલા મોટા ચકડોળમાં બેસવું છે. દાદા કહે, હવે દાદાએ આ વખતે તો રાજી થઈને કહે. દાદા ખૂબ રાજી થઈ ગયા ચકડોળમાં બેસવાનું કીધું. એટલે દાદા કે કાંઈ નહીં બોલે, તું અહીં ઊભો રહે, હું ટીક
મારા દાદા ખોવાઈ ગયા. તમે એમ કહો ને તમાર મમ્મી પપ્પા થી કે દાદા થી કે છૂટા પડ્યા હોય એટલે તમે એમ કે મારી મમ્મી સાથે ગયો છું. ઘણી વખત આપણે એવું કહેતા હોય છે. હવે પોલીસ અંકલે કહ્યું, બેટા ચિંતા ન કરીશ, હું તને તારા ઘરે પહોંચાડી દઈશ. ક્યાં રમે છે? જો આપણે એ પણ ખબર હોવી જોઈએ, આપણે ક્યાંક ગુમ થઈ જાય કે ખોવાઈ જઈએ કે એવું રીતના થાય તો આપણે આપણા ઘર આપણું ઘર કઈ સોસાયટીમાં આવેલું છે, આપણે કઈ બાજુ રહીએ છીએ, આપણા મોબાઈલ નંબર શું છે, એ વસ્તુ આપણે આવડતી હોવી જોઈએ. તો આપણે પોલીસ અંકલને કહી શકીએ ને, તો જ આપણે પોલીસ અંકલ આપણા ઘરે આપણે પહોંચાડી શકે છે. અથવા તો આપણા મમ્મીના કે પપ્પાના મોબાઈલ નંબર આપણે આવડતા હોય તો એમને ફોન કરે છે પોલીસ અંકલ. હવે યજ્ઞ કહે છે કે યજ્ઞ રડતા રડતા કહ્યો કે વાત્રક નગરમાં, એટલે કીધું તારું ઘર ક્યાં આવેલું છે, તો કે વાત્રક નગર આશીષ સોસાયટીમાં, ને મારા દાદાનું નામ છે ત્રિકમદાસ. જો બધું કેવું સરસ કે છે. આ સાંભળી પોલીસ અંકલ કહે, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું, હું તારા દાદાને શોધી આપીશ. જો એ છોકરો ડરે ને એટલા માટે પોલીસ અંકલે કીધું હું તારા દાદાને ઓળખું છું, એટલે યજ્ઞ છે તે રડતો બંધ થઈ જાય ને એટલા માટે. યજ્ઞ હજુ રડતો જ રહ્યો. પોલીસ અંકલ કહે, તું રડ નહીં, એટલે કે તું રોવાનું બંધ કર દે બેટા, તું રડવાય, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. જો પોલીસ અંકલ યજ્ઞને એમ કે છે, તું રડ ના, હું તને આઈસ્ક્રીમ ખવડાવું. યજ્ઞ બોલ્યો, મારે આઈસ્ક્રીમ નથી ખાવું, મારે તો મારા દાદા પાસે જ જવું છે. તો જ્યારે દાદાને કહેતો હતો ને કે મારે આઈસ્ક્રીમ ખાવું છે ત્યારે દાદા લઈ નહોતા દેતા. અત્યારે પોલીસ અંકલ આઈસ્ક્રીમ લઈ દે છે તો યજ્ઞ ખાતો નથી. શું કામે? તો એના દાદાથી છૂટો પડી ગયો તો. એટલે પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું, તારા દાદા આટલામાં જ કે બસે ત્યાં સુધી લે આ ચણા ચોર ગરમ ખા, એટલે કે હું તારા દાદાને કહું છું, તારા દાદા આટલામાં જ કે બસે ત્યાં સુધી તું અહીંયા બેસ અને આ ચણા ચોર તું ખા, હું તારા દાદાને શોધીને આવું છું, એટલે કે ગોતીને આવું છું. યજ્ઞ રડતા રડતા કહ્યું, ના મારે કશું નથી ખાવું, મારે કશું નથી ખાવું. યજ્ઞ એ રીતના રડતા રડતા જવાબ આપે છે, મારે દાદા પાસે જવું છે, મારે દાદા પાસે જવું છે. યજ્ઞ તો આવી રીતના બોલે છે. પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે બંને ચાલતા હતા. હવે થોડી વારમાં આગળ ચાલ્યા એટલે રમકડાની દુકાન આવી. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડો અપાવું, એટલે કે હું તને રમકડું લઈ આપું. યજ્ઞ કહે, ના મારે કાંઈ રમકડું નથી લેવું, મારે તો દાદા પાસે જ જવું છે. દાદા જ્યારે હતા ત્યારે યજ્ઞ દાદાને કહેતો હતો કે મને રમકડું લઈ દો, આઈસ્ક્રીમ ખવડાવો, ત્યારે દાદા એને ન ખવડાવી. જ્યારે પોલીસ અંકલ એને સામેથી કહે છે કે ચાલ રમકડું લઈ દો, આઈસ્ક્રીમ ખવડાવું, તો યજ્ઞ કાંઈ જ ખાતો નથી. શું કામે? તો કે તેમના દાદાથી છૂટો પડી જાય છે. એટલે હવે પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા. યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ, બીજું કાંઈ જ જોતું નથી, મારે દાદા જ જોઈએ, બીજું કાંઈ જ જોતું નથી. સમજાય છે ને? એટલે ઘણી વખત આ વાર્તાઓ પરથી આપણે એવો બોધ મળે છે કે તમે પણ ક્યારે મેળામાંથી છૂટા થઈ જા તો તમારે પણ શું કરવાનું છે, પોલીસ અંકલનો સંપર્ક કરવાનો, એટલે કે પોલીસ અંકલ પાસે જવાનું અને તમારા પપ્પાનું નામ અથવા તો મમ્મીના મોબાઈલ નંબર કે પપ્પાના મોબાઈલ નંબર કહેવાના, તમારા ઘરનું એડ્રેસ આપવાનું, એટલે પોલીસ અંકલ આપણે આપણી સહી સલામત જગ્યાએ પહોંચાડી દે છે. સમજાય છે ને? સરસ વાર્તા સાંભળવાની બધાને મજા આવી. યજ્ઞ, ત્રિકમદાસ અને પોલીસ